ओके जो गई काले आपने सूत्र जोया था कल प्रैक्टिस करी बोले एक सूत्र के लिए अलग दाखला करो बेटा त्यारे आने पहला तो बराबर मनन कर दाखला के आ सूत्र आ सूत्र एवं मगज पर एक वाल याद करवा मनन कहवा रात्र सूता हो त्यारे आपने आयु पिक्चर करवा बैठा बैठा क्लास ने बैठा था आओ कई साहेब लख्यू तू ए विचारवानू पहले सूत्र कर एम करशो तो बच्चा लखवा कशु ना याद रहे साहेब ए गोखण पट्टी है समझ ले काम माटे याद रही जाए ओके हवे जो हूँ दाखलो अहियो लखी सकता आ हूँ आपड़ा पहले तो रहवा दिए बराबर आप गुस्सू नहीं तमने अहियाँ थे क्या तो सही तमने खबर पड़ी जाए चलो हवे चौथो जवाबदारी હું તમને કહી શકું તમને આવડે છે તમે ધ્યાન રાખો બી માઇનસ સી બાય એ તમને આવડી જાય પછી કોસ એ બાય ટુ લખું એક એક લખીશ એટલે તમને ખબર કોસ બી માં પેલા જે સૂત્રો લખેલા આપણે અહીંયા કયા સૂત્રો લખેલા સાઈન એ બાય એ સાઈન બી બાય અને સાઈન સી બાય સી આમાં દેવાના પણ આ ધારો જે ધારો એ તમામ સૂત્રો બની જશે એ બરાબર કે સાઈન એ લખો અથવા તો ટુ આર સાઈન એ લખો બરાબર આવા ત્રણે ત્રણ સૂત્રો તમારી જાતે થઈ ગયા આ થઈ ગયેલા છે હું સીધા વાપરી સજો તમારે સૂત્ર ની અંદર આ સૂત્ર ઉમેરી દેવાનું યસ આ જે લખેલા છે એમાંથી ચલો અહીંયા શું આવશે બીજી જગ્યાએ કે સાઈન બી કે છેદમાં તે સાઈન બસ ઉપરથી કે કોમન કાઢો શું બાજુ બોલો સાઈન સી છેદમાં થોડી પછી હું લખું ત્યારે થોડી ગેપ રાખજો જગ્યા મારી ફોલો અપ કરવાની રકમ વધુ છે લખવાની છે પેલા તમે આને ટેસ્ટ કરી લો લખો આ સૂત્ર નો યુઝ કરી એક આ પહેલા સૂત્ર નો ઉપયોગ કરો આટલા સુધી પહોંચીએ હવે એસ માઇનસ ટુ સી એસ ટુ કોસ બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ સાઈન બી માઇનસ સી બાય ટુ યસ અને નીચે સાઈન એનું પણ આપણે સૂત્ર લખી દઈએ શું લખીશું ટુ સાઈન એ બાય ટુ કોસ એ બાય ટુ તમારી પાસે ચોપડી છે ને આપણે ચોપડીની કઈ બાજુ લખી છે દાખલાની તો રાઈટ હેન્ડ સાઈડ ઓમે એક શબ્દ લખવાનું બાકી રાખે શોધી કાઢો કોસ તો અહીંયા કોસ એ બાય ટુ લખી દો અહીંયા પણ એ આવશે અહીંયા પણ એ વસ્તુ આવશે અને અહીંયા પણ એ વસ્તુ આવી ગઈ બેટા ઉડી ગયા કોસ ચલો બે બે ગયા શું વધુ જોઈ લો બી પ્લસ સી બાય ટુ ઇન્ટુ સાઈન બી માઇનસ સી બાય ટુ રાઈટ હવે સાઈન બી માઇનસ સી બાય ટુ જોઈએ છે તમારે હવે એક જ વસ્તુ તમારે કરવાની છે આ જે વસ્તુ મેં લખી એમાં તમારી પાસે અહીંયા કયો ખૂણો છે બી પ્લસ સી તો બી પ્લસ સી મારે જોઈ તો મારે કયા ખૂણા સામે લઈ જવાનું એ ને અને અહીંયા છેદમાં કેટલા છે બે તો અહીંયા છેદમાં બે લખેલું પાઈ બાય ટુ માઇનસ એ બાય ટુ થશે વિધેય ઘડો કરશો
कॉस कॉस बी प्लस सी बाई टू बराबर कॉस पाई बाई टू माइनस ए बाई टू सूत्र नो उपयोग कर बराबर शु लखवाएस पड़े पूछी क्या पूछू भाई तो जवाब थी गये तम फटाफट नहीं जे दाखला तब आवड़ी जैसे जो एक बी माइनस सी तरह सीस्टम हम पांच में कम्प्लीट बदला से वच्चे गणित पचू कर तू बता वच्चे गणित आज गणायू तो छोड़ू छू तर हाँ तब हिट आप दू मैडम छठा रकम बोलो ऊपर ए आगळ छे कौश अंदर बी छे तो बी बार काढना बी रही गयो नीचे ए बी छे एना छेद में ए बी थवानो ने सूत्र तब लखो ने तो एवी रीते माइनस सी कोस बी तो ए सी साथ गुणाकार ने तो माइनस ए सी थी गयो पची छेले साथ रूप तो बी थी जैसे सामने ए अंदर गुणाय तो माइनस ए सी थे पहला बे पद नो तो सी ए तो गुणो पड़े ना अपने पची कोस बी नु सूत्र लगाओ फरी एसी उड़ी गयो हम रही शू मात्र नीचे तमारो बगड़ो साधु रूप आपी दो अंश में ते साधु रूप आप पदों छीको कटी नाखो तमार जाते ऑटोमेटिकली बी स्क्वेर माइनस सी स्क्वेर बचे करी सकसो के करो यस ओर नो बोलो फटाफट तो काम जाए है बहु इजी से जोई હું આપો નહી લખું પણ હા ખાલી તમને કહી દઈશ બોલો રકમ કોસ બી કોસ અહીંયા કોસ સી છે ને હા બસ એ કોસ બી જો તમે જો ખૂણો લખો ને કેપિટલ કરજો મોટો કેપિટલ અક્ષર આવે એવું તમારે ધ્યાન રાખો ન તો બંને સેમ થઈ જશે તમારે એ રાખવું હોય તો પહેલું વાળું સરળ
પછી બધું કોમન કાઢો તો બી છૂટ છે અને ગુણી કરો તો જો આ આ એ બંને સાથે ગુણાય ટૂંકમાં બીજું કઈ ના આવે કઈ નહીં યસ ઓર નો હવે આની જોડે આ સૂત્ર તમારે લગાવો ફર્સ્ટ થિંગ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપાન 2ma એવી જ રીતે આ એક પદ થઈ ગયું માની લો તમે બીજું શું ચિંતા કરો તમે માઇનસ કરો માઇનસ હવે એ સી કરો ને શું આવશે અહીંયા a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપાન 2a હા ચલો અહીંયા એ સી ઉડી ગયા અહીંયા બી ઉડી ચલો હવે તમારા બંનેના છેદમાં બગડો છે તો બગડો સીધો હું લખી દઉં હવે જો હવે શું થશે ધ્યાન રાખજો આ કયો હવે અહીંયા ચિહ્નો બદલાશે સાહેબ જોડો હવે કોણ ઉડે છે ચેક કર લો હા એ કયા બી સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ ચલો બગડો કોમન કાઢો બીજી રીત છે હું તમને કહી દઉં હું તમને પહેલા લખી દઉં પછી પહેલા લખી દઉં બીજી રીત ના નથી કે પણ હું આમ જ કરું છું ફંડ ભૂલી આ ભૂલી જાઓ સામ માનો કે માનવા બધું અઘરું આપણે આ ઉડાડવું નથી આ તમે લખી દીધું યસ આપણે એ આગળ જ રાખવું છે એને આપણે કઈ લેજો પછી તમે બંનેનો લસાઅ લેશો તો 2abc લસાઅ આવશે આવીને 2abc તો તમારા અહીંયા સી થ્રી એબીસી ગુણાશે સી અને અહીંયા બી ગુણા તો બી તમારો જવાબ છેલ્લે થઈ જશે બરાબર છેલ્લે સાદરૂપ આપે તો બી ચાલશે પણ આ તમને સરળ લાગશે કે કમ છોડ દેશે હું ખાઈ દઉં બરાબર હા હા ઉડાડવાના છે આગળ ફોર આવશે ટુ આર લગાડી દેવાનું છે આમાં કે નહી તમારે એ દાવા ટુ આર દાવા સામે વન અપોન ટુ આર એટલે સામે ઓટોમેટિકલી ટુ આર આવી જશે બરાબર ચાલો એ ગણી નાખીએ સાતમો કે તમે કરશો કર દેશો અલગ મતલબ આવો હશે જે આપણે પહેલા સૂત્રમાં સાઈન અપન એક્સ કોસાઈન બી અપન બી સાઈન સેવન સી કરાવવાના પણ કે દાદા ને ક્યાંક ના ક્યાં તમારા સામે જવાબ શું લાવવા છે જોઈ લેજો એટલે એમાં આર ઉડી જશે અને એ આર ત્યારે જ હશે તમે એક સૂત્ર લગાવશો બીજું કે લગાવશો તો તમારો જવાબ આવશે કે ની સૂત્ર થી પણ થઈ જશે કારણ કે બધી જગ્યાએ કે છે જવાબ જવાનું છે રહેવાનું નથી ઓકે તો આથી કરો તો ચલો લખો એટલે લેફ્ટ સાઈડ લખો લખી હા એ કોસ સી માઇનસ કોસ બી લખો સી માઇનસ સી નું સૂત્ર લગાવવાનું માઇનસ ટુ એસ એસ નું હા હા લગાવી દીધું પણ પેલું લખ્યું આગળ ધારણું છે તમે કે કાઢા ને આપણે વનપણ એની જગ્યાએ વનપણ ટુ આર ધારવાનું પણ કે રાખશો તો એ છેલ્લે ઉડવાનું છે એટલે તમારે આમ નહીં તો આમ કામ પકડવાના છે સાતમું નાખો બોલો રાખો એ કોસ નો કોસ થી માઇનસ કોસ થી એનો એઝ ઇટ ઇઝ ચલો આનો શું લગાવો માઇનસ ટુ સાઈન બી પ્લસ સી બાય ટુ બરાબર ઇન્ટુ અને કઈક બીજું આપેલું છે અહીંયા રકમમાં ઇક્વલ ટુ કરી હા એની વેલ્યુ મૂકવાનું રહ્યું ને સાહેબ નું સૂત્ર આ તો તમે કોસ સી નું સૂત્ર લખ્યું આ સૂત્ર આવશે ને તમારે સાઈન એ વાળું હવે નીચે જઈ લખીએ કારણ કે આની જરૂર મારી જોડે જરૂર પડશે એટલે એમાં એવું કે તમારે
अपने आओ धारे लो साइन ही अपने नीचे लग गया तो मार बेवा गुस्सा कर सके ना ऐसा हम वो आगे बोली जाओ एक मिनट तुमने खाली बोली ने वो पची लखी दो उसको पची तुमने कहीं तभी जाते लखी दो आमो बाने पर टूअर दा तो तुमने ये बराबर शू मार सके जब मंजिल ए रीते बी बराबर कारण कर टपका कर चार के पास प्रश्न जगह ते को चार थी હવે એક તમારો સુધારો કરવાનો છે તમારે ખાલી અક્ષર સુધારો છે કારણ કે આપણે શું કર્યું છે સી પહેલા છે ને તો મેં અહીંયા બી પહેલા લખ્યો છે એટલે આ વસ્તુ અહીંયા વાંધો ને બી સરવાળામાં તો સી પ્લસ બી લખું બી પ્લસ પણ માઇનસ વાળામાં ચેન્જ કરવું પડશે તમારે એટલે ખાલી આ લીટો આમ કરીને અહીંયા સી માઇનસ થાય એટલે મારે તમને એક વસ્તુ કહી દેવી પછી કરો પહેલા જુઓ અહીં જુઓ હવે જુઓ सूत्र सूत्र लखो ते कहू तक ध्यान चलो हवे आगे साइन એનું સૂત્ર શું બોર્ડ ઉપર થી જોઈને બોલો સાઈન સી છે સાઈન ટુ એ ને ખાલી એનું સૂત્ર બોલો ખાલી એનું હા તો એનું બોલો સાઈન સી ની સાથે એ કરજો જો સાઈન ઇક્વલ ટુ માઈનસ cos ઇનટુ cos ઓવર r ઇનટુ 2 સાઈન a બાય 2 ઇનટુ cos a બાય તમારે ત્યાં લખવું પડશે સામે કારણ સાઈ ની લેખાય છે લેખાય આ સૂત્ર લાગે હું બીજું સૂત્ર પણ જોડે લખી દઉં છું પેલા જુઓ અહીં શું આપ્યું છે હવે હું મારે રીત લખું તમને ખબર પડશે જો હું શું કરું તો તમે જરા ધ્યાન આપો તમને કહ્યું મેં શું કર્યું પછી મેં આપણા અહીંયા બગડો છે એટલે મેં બગડો લગાડ્યો એટલે તમારે અહીંયા પાછું લખવાનું સીધું લખી દીધો આ તો આ નહીં આવડે તો કશું ના મેં તમને પહેલા જ કીધું સૂત્ર વગર કશું કામ થશે નહીં બસ હવે અહીંયા તમે સાઈન લગાડશો દેખાય છે જોઈ લેજે તમે ડબલ મજૂરી કરાવો છો કે હવે આટલું તો આવ્યું ને હવે સાઈન માંથી શું કરી જશે એટલે એક સૂત્ર પાછું તમે આ લગાડ્યું જે લગાડતા હતા ને એ સામે લખતા રહેજો સામે કારણ કે કદાચ એટલે તમને ખબર પડે કે મેં આ સૂત્ર મૂક્યું આવી ગયું આને કઈ કરવાનું નહીં હમણાં
आने जेल छेल पड़ी रहा था कारण आनो उपयोग हमने थोड़ा पछि करी छे अबे जो चार दू आठ साइन कॉस कॉस साइन मानी इंटू साइन कॉस इंटू कॉस टू कॉस कॉस इंटू कॉस कॉस इंटू कॉस कॉस स्क्वायर पेंसिल कॉस इंटू कॉस कॉस स्क्वायर देख जो एक स्टेप लखी से ना समझे पूछ ले ए टाइम तो से तुम्हारे पास है अब हम वही मान बीजु के एक करूँ से ए बाय टू से तो हूँ पाई बाय टू माइनस बी प्लस सी बाय टू ना करी सकूँ पाई माइनस बी प्लस सी आखा ना छेदमां बे એટલે કે સાઈન પાઈ બાય ટુ હું તમને હા હું તને એક બતાવું છું એ નહીં બી બાય એ રહેવા દીધો તો ચાલ બરાબર પણ તમારે શું જોઈએ છે જોઈ લે પછી લખું ચાલ અને કોસ સ્ક્વેર બાય એ બાય ટુ થઈ ગયું કોસ સ્ક્વેર એ બાય ટુ તમારા જવાબ મળશે જો કોસ સ્ક્વેર હવે આપણે જોઈશે બી માઇનસ એ કરવા માટે આપણે બધું પછી કરવાનું છે પાઈ વાળું હું તમને જે કહું છું ક્રિષ્ના એ સૂત્ર રીતે લખવાનું હું જેટલું લખો એટલો તમે અત્યારે મારી સાથે લખી નાખો એટલે હું મારા ભૂસી ઉપર લખો શું વાત કરે છે કઈ વાત હું દાખલો પૂરું કરી છું ચલો ફટાફટ પૂરું કરા તમે પછી ખોજી ગયા આપણે થોડું બાકી છે બસ કરે બાઈટ હોય એટલે આપણું કામ પછી આ સાઈન નો ઉપયોગ કરી સાઈન બી માઇનસ સી કરો ખબર નહી છોકરી બહાર આવી તમને શું મને ખબર નથી તમારી પાસે આપણા સૂત્ર હતો જ્યાં ખોટું આપણે ફરી બદલી નાખ બી પ્લસ સી બાય ટુ જે સૂત્ર રહેવા દે હતો અને ત્યાંથી બી માઇનસ સી ટુ આર એટલે અમારે સાઈ બી ની લિમિટ પણ કાઢી લેવાની કારણ કે તમે સાઈ ની કોમન કાઢશો ને તો તમારી પાસે
અહીં આના કા તમે બરાબર 1 / 2r ધારી છે તો 2r સામે જો એટલે 2r sin a બરાબર a થયો તો અમારા sin a જોઈતું હોય તો a અપર શું થઈ જાય હા એ આ સૂત્રનો ઉપયોગ થઈ જાય એટલે કે મે બે સૂત્ર વાપર્યું ને આપણે એક જ નતું વાપરવું ઇનટુ લખી દો હવે cos² / 2 આ બે સૂત્રથી થયો આ વસ્તુ b + c જે થયો તમારે અને b - a છે એના પરથી આ સૂત્ર આખું બનશે બરાબર टू बी माइनस सी हमारे बबलो कॉमन निकल से ना टू आर कॉमन का रसो बस है टू आर कॉमन का रो बी माइनस सी टू आर दे दो आर आर उड़ी दो आर एच एस अब हम तो हमने जो कहते हैं सूत्र हम ध्यान रखो तुम्हारा जी जो आर हो चाहे जी सूत्र हम बात कर दिया हमने जो तुम्हारे कहीं नहीं हुई थैंक यू तो तो छेद में 2r sin a નો હોલ સ્ક્વેર કોલ સ્ક્વેર કાઢ નાખો 4r સ્ક્વેર રહી જશે k સ્ક્વેર તમે જે ઉપર નીચે બધું ઉડી જશે પછી જે વર્ગ રહે એનું સૂત્ર તમને કહી સા તમને હમણા પહેલા વચ્ચે લખાયેલું પહેલા બેસતો sin² a - sin² b હોય તો sin a + b * sin a - b જોજો છેલ્લે તમે બે હતા એ બેસ કે બધા હતા ત્યારે મેં લખાયું છે sin હતા ના કરો સાઈન બી પ્લસ એ હા એ સૂત્ર લાગશે પણ તમારે સૂત્ર લગાડવું પડશે સાઈન સ્ક્વેર એ લખો એટલે બધે સાઈન સ્ક્વેર એ માઇનસ સાઈન સ્ક્વેર બી બરાબર સાઈન બી પ્લસ સી ઇન્ટુ સાઈન બી માઇનસ સી સાઈન બી પ્લસ સી કૌંસ કરો અહીંયા બી પ્લસ સી નો કૌંસ ઇન્ટુ સાઈન બી માઇનસ સી આ સૂત્ર લગાડજો અને માનો કે સાંભળો નીચે બીજું શું રાખો cos² a - cos² b હોય તો બી આ જ સૂત્ર આવશે લખાવો નીચે હા હા એને sin અમે તમે ab લખ્યું ને તમે ab લખ્યું તો a + b કરવું પડશે સાહેબ તમારે બધાને ભૂલ પડી છે તમે તો જે લખ્યું જ નથી તમે લખી કશો હા ઉભા રાખ કે શું લખ્યું બોલ હા હવે નીચે લખો cos² a - cos² b બરાબર સૂત્ર એ લઈ ઉપર જે છે લખી નાખો sin a + b sin a - b કેમ એવું થયું એનું કારણ આપો જલ્દી કારણ તમને ખબર છે cos² a પહેલું ઇક્વેશન શું છે